આગળ વાત કરીએ મહત્વના સમાચારની, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરવામાં આવે. પોસ્કો હેઠળ ગુજરાતમાં પહેલી ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. સુરત કોર્ટ દ્વારા આરોપીને ડેથ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. બળાત્કાર પોસ્કો અને હત્યા મામલે ચુકાદો આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોપી અનિલ યાદવને સજા આપી હતી. 29 ફેબ્રુઆરી અમદાવાદની જેલમાં ફાંસી આપવાનો હુકમ કર્યો હતો. આ સાથે જ અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાઈ ગયા છે. ધ્રુવ, જણાવશો કે જે રીતે માહિતી સામે આવી રહી છે, પોસ્કો હેઠળ જે રીતે કહી શકાય કે ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે અને ગુજરાતમાં જે ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ, આજે સાજા જાહેર કરવામાં આવી છે. સુરતના જે અનિલ યાદવ એટલે કે પોસ્કો હેઠળની જે ઘટના બની હતી, બળાત્કારની જે ઘટના બની, ત્યારબાદ બાળકીને જે મારી નાખવાની જે ઘટના હતી તે વિરોધમાં સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટનામાં પોસ્કો હેઠળનો ગુનો નોંધાયો હતો. અને 8 મહિનાની અંદર જ તેમાં સુરત કોર્ટે ગત 31 જાન્યુઆરીએ અનિલ યાદવ વિરુદ્ધ ફાંસીની સજાનું એલાન કરી દેવાયું હતું. અને ત્યારબાદ આ અંગે હાઈકોર્ટે આજે બહાલી આપી છે, આ સજાને બહાલી આપી છે. અને જેને લઈને આજે મહત્વનો ચુકાદો સુરત કોર્ટે આપ્યો છે, જેમાં અનિલ યાદવ વિરુદ્ધ ફાંસીનું એટલે કે ડેથ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ફાંસીની સજાનું એલાન જે કરાયું હતું તેમાં ડેથ વોરંટ ઇસ્યુ કરાયું છે. અને આવનારી 29 ફેબ્રુઆરીએ અમદાવાદની જેલમાં અનિલ યાદવને ફાંસીની તારીખ જાહેર કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે, ગુજરાતનો પ્રથમ કિસ્સો છે કે જેમાં પોસ્કો હેઠળ કોઈ આરોપીને સજા ફટકારાઈ હોય અને તે પણ આટલી ઝડપી સજા આપવામાં આવી હોય, અને તે પણ ફાંસીની એટલે કે મોતની સજા આપવામાં આવી હોય, તે પ્રકારનો આ પ્રથમ કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે. અનિલ યાદવની ખાસ વાત કરવામાં આવે, આ ગુનાની જો વાત કરવામાં આવે તો આજથી 14 મહિના પહેલા ગોડાદરાની એક સોસાયટીમાં જે આ 5 વર્ષની કે જે બાળકી હતી તેની સાથે અનિલ યાદવે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેને મોતે ઘાટ ઉતારી દીધી હતી અને પોલીસની સાથે રહીને જ તે આખા આરોપીઓના એટલે કે જે પુરાવા હતા તે નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ કેસમાં પોલીસે ભારે જહેમત બાદ અનિલ યાદવને ઝડપી પાડ્યો હતો, અનેક સાક્ષીઓ બનાવ્યા હતા, અનેક પુરાવાઓ એકત્ર કર્યા હતા. ત્યારબાદ આ અનિલ યાદવ વિરુદ્ધ કોર્ટમાં રજૂ કર્યા હતા અને આખરે 8 મહિના બાદ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યો હતો. અને 8 મહિનામાં એટલે ગત 31 જાન્યુઆરીએ આનો ચુકાદો આપ્યો હતો, ફાંસીની સજા આપી હતી. ત્યારબાદ આજે ડેથ વોરંટ ઇસ્યુ કરાયું છે, એટલે કે ત્યારબાદ 8 મહિના બાદ વધુ 6 મહિના બાદ જે અનિલ યાદવ છે તેનું ડેથ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને આવનારી 29 ફેબ્રુઆરીએ અનિલ યાદવને અમદાવાદની કોર્ટમાં ફાંસીની સજા આપવામાં આવશે. જે મુજબ હાઈકોર્ટમાં આ અંગે જ્યારે ફાંસીની સજા સંભળવામાં આવી હતી ત્યારે તેને હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને હાઈકોર્ટ દ્વારા પણ આ સજાને બહાલી આપવામાં આવી છે. અને ત્યારબાદ આજે જ્યારે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય તે પ્રકારના સામે આવ્યા છે, જે અનિલ યાદવ છે તેને ડેથ વોરંટ આપી દેવામાં આવ્યું છે અને આવનારી 29 ફેબ્રુઆરીએ અમદાવાદની જેલમાં તેને ફાંસી આપવામાં આવશે, તે મહત્વપૂર્ણ સમાચાર હાલ સુરતથી સામે આવ્યા છે. જી બિલકુલ, આભાર માહિતી માટે.